गुजरात में आज जुनियर क्लार्क की भर्ती माटे परीक्षा आयोजन योजायु जेमा गुजरात 9 लाख जेटला विद्यार्थियों परीक्षा आपवा माटे परीक्षा केन्द्र पर पहुंचे ते पहला ज पेपर लीक थवानो मामलो सामे आवता विद्यार्थियों में भारे रोष जोवा मळी रह्यो छे। आज वहेली सवारना समय विद्यार्थियों परीक्षा आपवा माटे ग्रामीण विस्तारोमांथी निकली चूक्या हता अने पेपर लीक थवाना कारणे परीक्षा रद्द थता विद्यार्थियों में भारे रोष फैलायो हतो। डीसामां पण जुनियर क्लार्कनी परीक्षा आपवा जता विद्यार्थीए पण परीक्षा रद्द थता बस स्टेन्ड पर ज होबाळो मचाव्यो हतो। वारंवार पेपर लीक थवानी बनती घटनाने लईने विद्यार्थीओमां भारे नाराजगी जोवा मळी हती अने सरकार सामे भारे रोष व्यक्त करता नजरे पड्या हता। આજનું જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું છે તો આમાં સરકાર જવાબદાર છે કે અમે સવારના 4-4 વાગે ઉઠીને આટલા દૂરથી અહીંયા આવ્યા છે, વારંવાર પેપર ફૂટે છે, આના માટે જવાબદાર કોણ છે? કેટલું આ વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવ્યા છે, છેલ્લા 1.5 વર્ષથી આ કેટલા પેપર તૂટ્યા છે? આજે જુનિયર ક્લાર્કની એક્ઝામમાંથી આમાં પેપર ફૂટી ગયું, આવા વારંવાર પેપરો ફૂટતા હોય, આજે 10 લાખ ભવિષ્યમાં સરકાર ચેડા કરી રહી છે અને વારંવાર આવા પેપરો પૂછતા હોય છે, તો આનો કોક ને કોક ઉપાય આવવા જોઈએ અને વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળવા જોઈએ। એમને કેટલો સમય બગડે, 4 વાગે વહેલા ઉઠીને આવેલા વિદ્યાર્થીઓ વરસાદમાં આવ્યા, બહારથી દૂર દૂરથી આવ્યા, પણ છતાં પણ વારંવાર આવા પેપર સાથે ચેડા થાય છે અને પેપર ફૂટતા જ રહે છે, તો આનો સરકાર યોગ્ય નિર્ણય લે અને વિદ્યાર્થીઓને તેનો સચોટ જવાબ આપે। આજે જુનિયર ક્લાર્કની એક્ઝામ હતી, આ વખતે પણ સરકારે પેપર લીક કર્યું। દર વખતે સરકાર આ રીતે જ કરે છે, પેપર લીક કર એક્ઝામની તારીખ જાહેર કરે છે, પછી તારીખ લંબાવે છે અને પછી પેપર લીક કરી નાખે છે। આ રીતે સમય સમયે સરકાર બદલાતી નથી, સરકાર બદલાવી જ જોઈએ। આ વખતે સરકાર બદલાય તો જ કંઈક થશે, નહીં તો કશું જ નહીં થાય। પેપર લીક થાય છે એ તો હોવાનું જ, હવે દર વખતે હવે જો શરૂઆત છે, પાછળની એક્ઝામો હજુ બાકી છે, ખબર નહીં કેટલી એક્ઝામોમાં આ રીતે સરકાર થશે। હવે અમે ત્યાં પાટણ એક્ઝામ આપવા ગયા હતા, ત્યાંથી અમે રિટર્ન આવ્યા હતા, અમને રિફંડ પણ આપતા નથી, કહે છે કે કઈ રીતે રિફંડ મળશે નહીં। ડેપો મેનેજર જોડે વાત કરવાનું કીધું, ડેપો મેનેજર હજુ આવ્યા જ નથી। 10 વાગે એમની ડ્યુટી હાજર થવાનું હોય છે અને 10 વાગી ગયા પણ હજુ ડેપો મેનેજર ક્યાંય દેખાતા જ નથી। આ લોકો અમને ડેપો મેનેજર સાથે મળવા દેતા પણ નથી। આ બધા જે દૂર દૂરથી આવે છે, પણ સવારે રાત્રે વરસાદ હતો, વરસાદમાં બધા પલળતા કરતા આવ્યા છે, પણ તોય આ લોકો કંઈ જ પગલાં લેતા નથી અને અમને રિફંડ પણ આપતા નથી। હવે સરકાર કઈ રીતે ચાલશે? આ ડબલ એન્જિનની સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓને આ એનું ઉજ્જવળ ભવિષ્ય બગાડ્યું છે, તો એને વળતો પ્રહાર ગાંધીનગરની અંદર થવો જ પડે અને આ બધા વિદ્યાર્થીઓને, એક બાજુ ખેડૂતો લોકો રાત્રે ઉજાળો અહીંયા વરસાદ પડેલો હોય અને વિદ્યાર્થીઓ હેરાન થાય અને અહીંયા આવતા હોય, 500 કિલોમીટર ત્યાં આવે છે વિદ્યાર્થીઓ, ગાંધીનગર અમદાવાદના શહેરના બધા જ ટોટલ વિદ્યાર્થીઓ આવ્યા છે અને પરેશાન થઈને આવતા અહીંયા, અને આ સરકારને ગંભીરતાપૂર્વક સમજવાની લાયક જરૂર છે અને આ સરકારની અંદર પેપર ફૂટે છે, 100% ફૂટે છે, વિદ્યાર્થીઓને વાંચવા લાયક કોઈ રહ્યું જ નથી, વિશ્વાસ જ નથી કે પરીક્ષા દેવા જઈએ તો પેપર ફૂટવાનું જ છે, હવે શંકા જ છે, હવે પરીક્ષા લે તો એ વિદ્યાર્થીઓને શંકા છે, પેપર તો ફૂટવાનું જ છે બરોબર, આ હંતાવાના ધંધા છે। સરકારને બરોબર પરીક્ષાની અંદર કડક ને કડક કાર્યવાહી થાય, આ અંદર જે સંડોલેને ફાંસીની સજા આપી દો, એટલે બીજો કોઈ વિદ્યાર્થી અને અંદર જેટલા હોય એટલે 11 હોય કે 12 હોય, બધા એમ કે બહાર વિશ્વાસ ભાઈ બહારની બહાર ફાંસી આપી દો, કોઈ પણ નામ નહીં લે કે મારે પેપર ફોડવું છે બરોબર, આજ પછી કોઈ પણ પેપર ફૂટે એને ફાંસીની સજા થવી જોઈએ। તમારું નામ? ભારત હાથીભાઈ રબારી।